નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ છ ની અંદર વિષય ગુજરાતી હવે જો પાઠ 13 ની અંદર આપણે લેખક વિશે થોડો પરિચય મેળવશું તો લેખક છે રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરીનો જન્મ છે 5/12/1938 માં. રઘુવીર ચૌધરી જે પાટના લેખક છે એમનો જન્મ છે 5/12/1938. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુ કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરી છે. ઉપરવાસ કથા કહી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે ઝૂલતા કિનારા, તેમનો નાટ્ય સંગ્રહ અને સમરાની ભવ્યતા તેમનો નિબંધ સંગ્રહ છે. આમાં પણ તેમને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓ કલાનો કસબ જાળવી ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો જેવા કે માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી વગેરે જેવા સ્થળો છે રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે, સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે. તો આ પાઠ છે એ પ્રવાસ નિબંધ છે, બરોબર છે. સ્કૂલની અંદર આપણે બધા પ્રવાસમાં જતા જોઈએ છીએ, તો પ્રવાસ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે જે વાતચીત થઈ છે પ્રવાસને લગતી અથવા તો પ્રવાસના જે સ્થળ નક્કી કરવામાં આવે છે એમના વિશે છે. તો હવે આપણે અહીંયાથી પાઠની શરૂઆત કરીશું. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. રેવતિ, વરુણ અને સિંધુ આ 3 સ્ટુડન્ટને ક્લાસની અંદર પ્રવાસની સમિતિ બનાવવા એટલે પ્રવાસ માટેનું આયોજન કરવા અને અલગ અલગ વિભાગો પાડવા માટે જણાવે છે. ઘંટ વાગતા ચર્ચા અટકી ગઈ એટલે કે જેવો જ ક્લાસરૂમમાં બધા વાતચીતો કરતા હોય છે, બરોબર છે, જેવો જ બેલ વાગે છે એવી જ બધા વાતચીત કરતા બંધ થઈ જાય છે. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. સોમનાથ કોણ હતા? એના ક્લાસ ટીચર હતા. એ જેવા જ ક્લાસમાં પ્રવેશે છે તો એમની સીધી નજર છે પાટિયો એટલે બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ ઉપર જાય છે. એ ભૂગોળના શિક્ષક હતા. સોમનાથજી ભૂગોળના ટીચર હતા અને કુદરત વિશે કવિતાના ચાહક પણ હતા. અને કુદરતી કવિતાના ચાહક એને ખૂબ ગમતી હતી કુદરત વિશેની વાતો અને કવિતાઓ. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી અને રાજી થયા. બ્લેકબોર્ડ ઉપર જે પંક્તિ લખાયેલી હતી એ પંક્તિ વાંચી એને ખૂબ ખુશ થઈ છે. વિદ્યાર્થીઓ સામે ફરી અને બોલે છે, સ્ટુડન્ટ સામે જોઈ અને બોલે છે. રેલાઈ આવી છોને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ગુણમાંથી તો ખુશ
ગોસ્વામી છે ને એ લઈને આવે છે. સોમનાથે પહેલો ટુકડો લીધો. સોમનાથ થી બુક્સ માંથી એક ટુકડો લે છે. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પહોંચી છે. સોમનાથ શું કહે છે કે આ તો સુખડી છે પરંતુ મોહનથાળ જેવી એકદમ પહોંચી છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. પછી રેવતી છે આખા ક્લાસ ની અંદર બધા સ્ટુડન્ટને મીઠાઈ વહેંચે છે. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. પછી જોડે જોડે સિંધુ છે જે પ્રવાસ માટે જવાનું હતું તો એમને સ્થળ નક્કી કર્યા છે. તો એ સ્થળ છે એ વધુ ખંડમાં જણાવે છે. પેલું સ્થળ હતું કચ્છનું માંડવી, બીજું છે સૌરાષ્ટ્રનું માધુપુર અને ત્રીજું છે દક્ષિણ ગુજરાતનું તિથલ. આ ત્રણ સ્થળ છે એ સાહેબ સામે રજૂઆત કરે છે. સોમનાથે તરત જ પીઠ ફેરવી સોમનાથ જી તરત જ પાછળ જોઈ છે. મુક્ત
ઝાડ છે એ ત્યાં જોવા મળે છે. પપૈયા પણ છે અને પપૈયા પણ જોવા મળે છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા સાચામાં ઝાડ છે અને ત્યાંના માધવપુરના જે પોપટ છે એ પણ પપૈયા જેવા એકદમ સરસ સાચામાં ઝાડ છે. અહીં ઋષ્મણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. દર વર્ષે ત્યાં ઋષ્મણી અને શ્રી કૃષ્ણના લગ્ન ઉજવાય છે. Thank you.
Thank you.